डभोई तालुकाना पंसोली गाम पासे बुडेली तरफथी आवता दूधना टैंकर चालक अने आगळ चालती मारुति स्विफ्ट कार अने एक बाइक चालक ने अड़फेटमां लेता कारने नुकसान थयुं छे अने बाइक चालक युवाननुं घटनास्थळे ज कमकमाटी भर्युं मौत निपजुं हतुं, जेमां टैंकर चालक घटनास्थळेथी आगळ टैंकर ऊभुं राखीने ખેતરોમાં નાસી છૂટ્યો હતો। બનાવના નજરે જોનાર વ્યક્તિનું કહેવું હતું કે ટેન્કર ચાલકે આગળ ચાલી રહેલ મારુતિ સ્વિફ્ટ કારને એટલી જોરદાર ટક્કર મારી કે કાર પલટી ખાઈ ગઈ છે, રસ્તાની સાઈડ પર આવેલા ખાડામાં પડી ગઈ હતી અને ટેન્કર ચાલક અને કારની અડફેટમાં લીધા બાદ સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા એની સાથે સાથે સામેથી આવી રહેલ બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો। બાઇક ચાલક હિતેશ કાંતિભાઈ બારિયા, જેની ઉંમર 30 વર્ષ છે, જેઓ નારાયણપુરા ગામના છે, તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવ અંગે કાર ચાલક રહેમત અકબર ખાન રાઠોડ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની કરી નાસી છૂટેલા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેથી તપાસ ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શું થયું છે? બપોરે મોટીપુરાથી નીકળીને ડભોઈ આવતો હતો તો પંચોલી બમ્પર ઉપર મારી કારને પાછળથી દૂધના ટેન્કરે ટક્કર મારી, મારી ગાડી ગટર તરફ જતી રહી અને સામેથી આવતી બાઇકને પણ અડફેટે લેતા દૂધના ટેન્કરે બાઇકને અડફેટે લેતા તે ત્યાં સ્થળ પર જ એક્સપાયર થઈ ગયો અને દૂધના ટેન્કરવાળો આગળ જઈને ઊભું રાખી અને ખેતરોમાં જતો રહ્યો, નાસી ગયો। બાઇકવાળાનું નામ શું હતું? હિતેશ કાંતિભાઈ બારિયા। અને દૂધનો ટેમ્પો કે પાછી આવતો હતો? બોડેલી તરફથી ડભોઈ તરફ આવતો। તમારી ગાડી? મારી ગાડી એ બાજુથી જ આવતી હતી અને પાછળથી ટક્કર મારી મારી ગાડી। તો તમારી ગાડી પલટી થઈ ગઈ હતી? એક પલટી મારીને ગાડી સીધી થઈ ગઈ અને ગટરમાં ઊભી થઈ ગઈ। અને બાઇકવાળો કેવી રીતે આવી ગયો અડફેટમાં? બાઇકવાળો સામેથી આવતો હતો, પેલા એ મારી ગાડીને ટક્કર માર્યા પછી કાબૂમાં ના રહી એનાથી ગાડી અને બાઇકવાળાને અડફેટે લઈ લીધો। ટેન્કરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો? ફરાર થઈ ગયો, હા। શું નામ તમારું? ફરીદભાઈ રાઠોડ।